નમસ્કાર દર્શક મિત્રો રહ્યા અબજુરિયા ટીવી યુનિય ઇન્ડિયા હવે વ્યવગતના સમાચાર છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુરના સિહોદ પાસે ભારત નદી ઉપર બનાવેલું જનતા ડ્રાઈવરઝન ધોવાણ થઈ જતાં પ્રજાને ભારે મુશ્કેલીઓ વેઠવી પડશે દિવાળી તહેવાર નજીક આવી રહ્યો છે તેવા સમયે સુખી ડેમમાં પાણીનો સંગ્રહ વધી જતા સુખી ડેમના ઉચ્ચ અધિકારીઓ કર્મચારીઓ દ્વારા ડેમનો દરવાજો ખોલી દેવામાં આવતા સાઠ કલાકની આસપાસના સમયે બનાવવામાં આવેલા જનતા ડાયવર્ઝન ને પાણીના પ્રવાહમાં ગરકાવ થઈને ધોવાણ થઈ જતા લોકોની આશા ઉપર પાણી ફરી વળતા દિવાળી તહેવારના સમયે વધુ એક ફટકો પડ્યો છે દિવાળી તહેવાર નજીક આવી રહ્યો છે તેને ધ્યાનમાં રાખીને તેમજ નોકરી ધંધા વેપારીઓ ખેડૂતો દુકાનદારો રોજગારને લઈને અવરજવર કરવામાં મુશ્કેલી નહીં વેઠવી પડે તેને લઈ સહિયારા સાથથી જનતા ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું તેને થોડાક જ દિવસ થયા બાદ ભારત નદીમાં આવેલો સુખી ડેમમાંથી પાણીનો સંગ્રહ વધી જવાના કારણે તંત્ર દ્વારા ડેમનો દરવાજો ખોલી દેવામાં આવતા નદીમાં બનાવેલું જનતા ડાયવર્ઝન પાણીના બોટમાં ગરકાવ થઈ પ્રજાની આશા ઉપર પાણી પ્રજાને મોંઘવારી પાવી જેતપુર બોડેલી સહિત તમામ તાલુકાની પ્રજાને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે વેપારી ધંધા રોજગાર ખેડૂતોને નોકરી ધંધાઓ કરનારનું બજેટ ખોરવાયું દિવાળી ટાણે તેજીના બદલે મંદિરનું વાતાવરણ જોવા મળી રહ્યું છે પ્રજાને દિવાળીના ટાણે ભારે મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો છે રિપોર્ટર ભરત બારિયા ટીવી નાઇન ઇન્ડિયા છોટા ઉદેપુર